हेलो नमस्कार मित्रों, केम छो बधा? स्वागत छे तमारा બધાનું ફરીથી એક નવા વિડિયોમાં. સો ગાઈસ, લઈને આવી ગયો છું ફરીથી તમારા માટે પાંચ નવી જોરદાર ટ્રિક. અને આજની આ ટ્રિકોનો ઉપયોગ કરીને તમે રેન્ક પુશ તો કરવાના છો, પણ એની સાથે સાથે તમે તમારા ફ્રેન્ડ અને એનિમીને પૂરેપૂરા સરપ્રાઈઝ પણ કરી શકો છો. તો ચાલો મિત્રો ફટાફટ કરીએ આજના વિડિયોને શરૂ. પણ હા, એક નાનકડી રિક્વેસ્ટ કરું છું, આજના વિડીયોમાં હું તમને એક નાનકડો લાઈક ટાર્ગેટ આપું છું. અને લાઈક ટાર્ગેટ છે 699 લાઈક. તો આઈ હોપ કે તમે કમ્પ્લીટ કરી દેશો, એટલે જલ્દીથી હું નવો વિડીયો લાવું. તો ચલો ફટાફટ કરીએ આપણે આજના વિડીયોને શરૂ, અને હું તમને જણાવી દઉં આજની પાંચ નવી જોરદાર ટ્રિક. ઓકે, તો ટ્રિક નંબર 1, અને આ ટ્રિક કરવા માટે તમારે આવી જવાનું છે નેક્સેટ્રા મેપમાં. અને જોઈ લો, આ પુલ પાસે આવી જવાનું અને અહીંયા સેન્ટીનો કેરેક્ટરને લઈને આવવાનું. અને હવે તમે સમજી ગયા છો કે અહીંયા તમારે સેન્ટીનો કેરેક્ટરને યુઝ કરવાનું. એટલે જો કેરેક્ટરને જે પૂતળું છે તે આ પુલની અંદર આવી જશે, અને ત્યાર પછી તમે પણ આની અંદર આવી જશો. અને અહીંયા જોઈ શકો છો તમે તમારા ફ્રેન્ડને પૂરેપૂરો સરપ્રાઈઝ કરી શકો છો. મારી સાથે આ મારો ફ્રેન્ડ છે, એને ખબર નથી કે હું કઈ રીતે આની અંદર આવ્યો છું, કે એને ખબર કદાચ પડી ગઈ છે. પણ તમે તમારા ફ્રેન્ડને પહેલા ના બોલાવતા, ઓકે ને? પહેલા તમે આ ટ્રિક કરી લેજો, અને ત્યાર પછી તમારા ફ્રેન્ડને બોલાવજો, અને પછી એને સરપ્રાઈઝ કરજો. જે હા મિત્રો, તમારો ફ્રેન્ડ 100% સરપ્રાઈઝ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો હું અડધો પુલની અંદર છું અને અડધો બહાર છું. તમે પૂરેપૂરા પણ પુલની અંદર જઈ શકો છો, પણ અહીંયા અડધા બહાર આવશો ને તો વધારે તમને મજા આવશે, ને તમારો ફ્રેન્ડ પૂરેપૂરો સરપ્રાઈઝ થઈ જશે. બાકી કોઈ એનિમી આવે તો અહીંયા તમે પૂરેપૂરા હાઈડ પણ થઈ શકો છો, અને બહાર નીકળવું પણ સાવ સિમ્પલ છે. તમે જોયસ્ટિકની મદદથી આગળ જશો, એટલે એકદમ આરામથી બહાર પણ આવી જશો. તો આ હતી આપણી પહેલા નંબરની ટ્રિક, અને ચાલો હવે ફટાફટ જોઈએ આપણી બીજા નંબરની, જે આનાથી પણ સારી ટ્રિક છે તેને. ઓકે, તો મિત્રો આ ટ્રિકને કરવા માટે તમારી પાસે 800 FF ટોકન હોવા જોઈએ. તો ટોકન લઈને તમારે આવતું રહેવાનું છે કોઈ પણ વેન્ડિંગ મશીને, અને ત્યાંથી તમારે લઈ લેવાનું છે આ પોર્ટલ. એટલે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેલિપોર્ટ થઈએ ને, તે તમારે લઈ લેવાનું. અને ત્યાર પછી ફટાફટ તમારે જતું રહેવાનું છે આ બાજુની સાઈડ, ઓકે ને? જે આ પીકનું મોટું ઘર છે તેની આ બાજુની સાઈડ. અને અહીંયા આવીને તમારે આને આ ઘરની ઉપર યુઝ કરવાનું છે. જોઈ શકો છો કંઈક આ રીતે તમારે ઘરની ઉપર આવતું રહેવાનું, અને ઉપર આવીને જે જગ્યાએ આ ટેલિપોર્ટ થવાનું છે ત્યાં તમારે એક લેન્ડમાઇન લગાડી દેવાની, ઓકે ને? જો તમારી પાસે હોય તો તમે લગાડી દેજો. અને લગાડ્યા પછી હવે તમારે કંઈ નથી કરવાનું. તમને બધાને ખબર છે અહીંયા એનિમી આવતા જ હોય છે, તો અહીંયા તમારે શું કરવાનું છે, એનિમીની રાહ જોવાની છે. તો ચલો આપણે એનિમીની રાહ જોઈએ. તો ગાઈઝ, અહીંયા થોડીક વાર પછી મને બે એનિમી જોવા મળ્યા છે. અહીંયા જોઈ શકો છો આવ્યા, અને એમને પહેલા તો લેન્ડમાઇનનું ડેમેજ પડ્યું, અને ત્યાર પછી મેં આ શોટગનથી એ બંનેને ડાઉન કરી દીધા. અને જોઈ લો, બંનેનું કિલ પણ મને મળી ગયું છે. તો તમે પણ આ રીતે અહીંયા આ ટ્રિકનો ઉપયોગ કરીને એનિમીને સરપ્રાઈઝ કિલ આપી શકો છો. અહીંયા એક બે લેન્ડમાઇન લગાડો ને તો તમને ડાયરેક્ટ કિલ જ મળી જાય, ઓકે ને? તો એ રીતે તમે જોઈ લેજો. અને બાકી ચલો આ રીતે તમે આ ટ્રિકનો એકદમ ઓપી રીતે યુઝ કરી શકો છો. તો ગુજરાતી મિત્રો, આ હતી આપણી બીજા નંબરની ટ્રિક. અને જો તમને આવી રીતે ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો, નવી નવી ટિપ્સ અને નવી નવી ટ્રિકના વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને મને મોટિવેટ કરજો. કેમ કે તમને બધાને ખબર છે કે હાલ અત્યારે યાર ચેનલ ખૂબ જ ડાઉનમાં છે, તો તમારા બધાના સપોર્ટની જરૂર છે. તમે બધા મને મોટિવેટ કરજો જેથી હું તમારા માટે નવી નવી ટ્રિકો લાવું અને તમને બધાને નવી નવી ટ્રિકો જણાવું. તો આ હતી આપણી બીજા નંબરની ટ્રિક, અને ચાલો હવે જોઈએ આપણી જે ત્રીજા નંબરની ટ્રિક છે તેને. ઓકે, તો ગાઈઝ, ત્યાર પછીની ટ્રિકને કરવા માટે તમારે એક તો આ ગાડીની જરૂર પડશે. તો સૌથી પહેલા તો શું કરવાનું, આ ગાડીને ગોતવાની, અને ગાડી ગોતીને તમારે આવતું રહેવાનું છે આ બરફ ઉપર. એટલે કે આ જગ્યા ઉપર પહેલા પાણી હતું, પણ અત્યારે બરફ જામી ગયું છે. અને એમાં પણ આ જો બરફનો એક પથ્થર, મતલબ એક પથ્થર નથી, આવા ઘણા પથ્થર છે. તો તમારે શું કરવાનું, કોઈ પણ એક પથ્થર પાસે આવીને આ રીતે અહીંયા બેસી જવાનું, અને ત્યાર પછી તમારા ફ્રેન્ડને કહેવાનું કે પેલી જે ગાડી છે તેનાથી પાછળથી આપણને ધક્કો મારે. તો અહીંયા યાર મારા ફ્રેન્ડથી તો આ ગાડી સેટ જ નહીં થઈ, તો ચલો હું જ એને ગાડી ફટાફટ સેટ કરી દઉં. તો અહીંયા આપણે ગાડીને સેટ કરી દઈએ, અને ત્યાર પછી અહીંયા બેસી જઈએ. ત્યાર પછી જોઈ લો આ રીતે આપણા ફ્રેન્ડને, મતલબ આપણો ફ્રેન્ડ આપણને આ રીતે ધક્કા મારશે, ઓકે ને? તો અહીંયા તમારે એક બે વાર ટ્રાય કરવાની. જો અહીંયા પહેલી વારમાં તો આપણે આની અંદર નથી ગયા, તો અહીંયા આપણે બીજી વાર ટ્રાય કરશું. અને બીજી વાર ટ્રાય કરશો, મતલબ તમે એકદમ ઓપી રીતે ટ્રાય કરશો, એટલે આ રીતે આરામથી તમે આ પથ્થરની અંદર આવી જશો. અને અંદર આવ્યા પછી તો તમને બધાને ખબર જ છે કે કોઈ એનિમી તમને જોઈ નહીં શકે, અને તમે એને જોઈ શકશો. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો હું આ પથ્થરની અંદર છું, જે બરફનો બનેલો છે. અને અંદરથી તો કાંઈ એવું દેખાતું નથી. અને અહીંયા તમે જોઈ શકો છો મારો ફ્રેન્ડ આ પથ્થરની ઉપર હતો, અને એને ભાઈ આ કયું કેરેક્ટર, આ હાલમાં જે નવું કેરેક્ટર આવ્યું છે ને તે યુઝ કર્યું છે. તો એ પણ જોઈ લો કંઈક આ રીતે દેખાય છે. તો આવો બધા મજા તમે અહીંયા લઈ શકો છો. બાકી એનિમી આવે ને ત્યારે તમને ખૂબ જ વધારે મજા આવશે. અને અહીંયા યાર એનિમી આવ્યા પણ હતા, ઓકે ને? જ્યારે અમે આ ટ્રિક કરતા હતા ને ત્યારે એનિમી પણ આવ્યા હતા. તો અહીંયા જોઈ શકો છો હું જમ્પ કરી રહ્યો હતો,
અને જમ્પ કરતા કરતા હું થોડોક અડધોક બહાર આવી ગયો, મતલબ અહીંયા જોઈ શકો છો કે આટલો બહાર આવ્યો, અને એટલી જ વારમાં સામેથી બે એનિમી આવ્યા, અને એનિમી આવ્યા એટલે અહીંયા આપણે બહાર હતા એટલા માટે ફાયર કર્યું, બાકી અંદરથી તમે ફાયર ના કરતા નહીં તો તમે એલિમિનેટ થઈ જશો। तो गाइस अहीं सामे वाला पास जो सोनिया कैरेक्टर ना हो तो आपने एक किल पण मळी जात। तो अहीं तमे जोई शको छो भाई सोनिया ने कारणे ये डाउन थयो अने त्यार पछी हुं भूल थी बहार पण आवी गयो। पण चलो कई वांधो नहीं, अहीं थी फरी थी मैं एक भाई नुं सोनिया कैरेक्टर एक्टिवेट करी दीधुं अने ये डाउन थयो एटले फटाफट मैं मारा फ्रेंड ने कीधुं के चल मने फरी थी एक वार आ पथ्थरनी अंदर मने मोकली दे, कारण के जो एनिमी आपणे आजूबाजुमां आवशे तो मस्त एकदम ओपी व्यू लागशे, मतलब ए आपणने गोती ज नहीं शके। અને જોઈ શકો છો હું આની અંદર આવી ગયો, પણ એનિમી જે છે એ ઉપરની તરફથી જોઈ લો અહીંયાથી જતા રહ્યા, એટલા માટે મેં શું કર્યું હું પણ અહીંયાથી બહાર આવી ગયો। પહેલા તો જોયું કે યાર આટલામાં ક્યાંય એનિમી તો છે નહીં ને, તો એ હતા નહીં અને ઝોન પણ આવી ગયો હતો, એટલા માટે હું પણ અહીંયાથી પછી બહાર આવ્યો અને બહાર આવીને અહીંયાથી જતો રહ્યો। એટલે કે યાર જ્યાં સુધી ઝોન ના આવે ત્યાં સુધી તમે પણ અહીંયા રેન્ક પુશ કરી શકો છો, એકદમ ઓપી રીતે સર્વાઈવ કરી શકો છો। સો ગાઈઝ ત્યાર પછીની જે ટ્રિક છે એ થવાની છે આપણા નવા પીકમાં, એટલે કે તમને બધાને ખબર છે કે પીક બદલાઈ ગયું છે। તો અહીંયા તમારે શું કરવાનું, સૌથી પહેલા તો આવવાનું અને ત્યાર પછી તમારી સાથે જે એક બે એનિમી આવ્યા હોય એનું તમારે કિલ કરવાનું, જે રીતે મેં અહીંયા કિલ કર્યું। ભાઈ સાહેબ યાર આ સોનિયાવાળાનું યાર કંઈક કરવું પડશે। તો ચલો, અરે યાર બીજો ભાઈ સાહેબ યાર આની પાસે પણ સોનિયા, મારી પાસે પણ સોનિયા જ છે ભાઈ। તો ચલો કંઈ વાંધો નહીં, આપણે એનું કિલ તો કરી નાખ્યું, પણ હવે આપણે ફટાફટ એક મેડિકિટનો યુઝ કરવો પડશે। અને યાર મને પગલાનો અવાજ આવે છે, ભાઈ ભાઈ બીજો એક એનિમી આવી ગયો, અને એક સેકન્ડ ભાઈ આની પાસે તો છે હિપોપ, મતલબ યાર આ તો સીઝન 2 નો પ્લેયર છે ભાઈ ભાઈ। ચલો એનું પણ સોનિયા, ભાઈ યાર બધા સોનિયા વાળા છે આજકાલ તો યાર, સોનિયા અને દિમિત્રીનું જે કોમ્બિનેશન છે તો તમને બધાને ખબર છે યાર, સોનિયા જો બેન થઈ જાય ને તો સારું। બાકી ચલો અહીંયા આપણે એનું કિલ, ભાઈ સબ લોલ, ચલો કંઈ વાંધો નહીં, અહીંયા તમારા માટે હું ફરીથી એકવાર આવ્યો બીજી ગેમ શરૂ કરીને, અને અહીંયા મેં શું કર્યું 180ની સ્પીડે પહેલાં તો લૂટ કરીએ, અને લૂટ કરીને હવે આવતો રહ્યો શું ટ્રિક કરવા માટે। તો ટ્રિક શું છે, તો ટ્રિક એ છે કે અહીંયા જોઈ શકો છો આ સીડીઓ તૂટી ગયેલી છે, તો અહીંયા તમારે શું કરવાનું, સૌથી પહેલાં તો આ રીતે એક ગોલ સેટ કરી દેવાનું, અને અહીંયા તમારે આ જે બોક્સ છે ને તેની ઉપર આ રીતે જમ્પ કરવાનું। ઓકે ને, તમે જમ્પ કરશો ને એટલે તમે આના ઉપર આવી જશો, જ્યાં મિત્રો અહીંયા ગન હાથમાં રાખીને જમ્પ કરજો એટલે તમે ઉપર આવી જશો, ત્યાર પછી ગ્લોવલ ઉપર, અને ગ્લોવલથી આ સીડી ઉપર જમ્પ કરવાનું, જે અપડેટ પહેલા આપણે આના ઉપર નતા આવી શકતા, પણ હવે તમે અપડેટ પછી આના ઉપર પણ આવી શકો છો। અને એટલું જ નહીં, ઉપર તમને લૂટ પણ મળશે, અને લૂટની સાથે સાથે તમારા માટે એક અહીંયા ખુરશી પણ રાખવામાં આવી છે, એટલે કે અહીંયા તમે આના ઉપર બેસી પણ શકો છો। જે હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો હું એ ખુરશી ઉપર બેઠો હતો, બાકી અહીંયાથી તમે કોઈ એનિમી આવે તો એનું આરામથી કિલ પણ કરી શકો છો, કેમ કે અહીંયા વેન્ડિંગ મશીન છે, તો કોઈ રિવાઈવ કરવા માટે આવે પોતાના ટીમમેટને તો એને તમે અહીંયાથી આરામથી એકદમ ઓપી રીતે હેડશોટ આપી શકો છો। જેમ કે હું અહીંયા હતો, જ્યારે હું અહીંયા ઉપર હતો ત્યારે એક એનિમી આવ્યો હતો, તો અહીંયા તમે જોઈ શકો છો એનિમી આ બધી નીચે આવ્યો અને આપણે એના ઉપર ફાયર કર્યું, ભાઈ સાહેબ એકદમ મસ્ત હેડશોટ લાગ્યા, અને આ પણ સોનિયા વાળો હતો એટલે થોડુંક મોડું કિલ મળ્યું, બાકી કિલ તો મળી ગયું। તો આ છે આપણે ચોથા નંબરની ટ્રિક, અને આ ટ્રિક તમને કેવી લાગી એને ચેક કોમેન્ટ કરીને જણાવજો, બાકી આ ટ્રિક પણ રેન્ક પુશ કરવાવાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે કે અહીંયા તમે તમારું જે રેન્ક છે એ પુશ કરી શકો છો, એટલે કે સર્વાઈવ કરી શકો છો। અને આ ટ્રિક કરવા માટે તમારે એક ગ્લોવલની જરૂર પડશે, અથવા તો જીપ, અથવા તો જે પેલી રિક્ષા ગાડી આવે ને, એટલે યાર શું કહેવાય એને, ચલો એ તમે સમજી ગયા છો, તો એ તમારે લઈને આવતું રહેવાનું અને અહીંયા રાખી દો, તો એના મદદથી પણ તમે ઉપર જઈ શકો છો। તો આ હતી આપણી ચોથા નંબરની ટ્રિક, અને ચાલો હવે જોઈએ પાંચમા નંબરની જે ટ્રિક છે તેને। મિત્રો ત્યાર પછીની ટ્રિક થવાની છે ક્રાફ્ટલેન્ડ મેપમાં જે નવું ટ્રેનિંગ ગ્રાઉન્ડ આવ્યું છે તેમાં, મતલબ કે આ ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં ઘણા લોકો અત્યારે રમી રહ્યા છે, અહીંયા તમે જોઈ શકો છો આ છે તે ટ્રેનિંગ ગ્રાઉન્ડ। તો અહીંયા તમારે શું કરવાનું, આમાં પહેલાં તો ગેમ શરૂ કરી દેવાની, અને ગેમ શરૂ થાય ત્યાર પછી ચલો હું તમને જણાવું કે આમાં શું છે ટ્રિક। તો હા મિત્રો, અહીંયા તમારે શું કરવાનું, સૌથી પહેલાં તો આમાં તમારે સેન્ટીનો કેરેક્ટર લઈને આવવાનું છે, અને એની જે ટ્રિક છે, તો ટ્રિક યાર મતલબ ટ્રિક તો નથી, આ એક બગ છે, તમે સમજી ગયા હશો કે બગ શું છે। અહીંયા તમે જોઈ શકો છો આપણે સેન્ટીનોને યુઝ કર્યું, અને ફરીથી પણ યુઝ કરી શકીએ છીએ, એટલે કે આમાં તમે સેન્ટીનો કેરેક્ટરને અનલિમિટેડ યુઝ કરી શકો છો। અરે યાર હું એમ કહેવા માંગુ છું કે આમાં સેન્ટીનો કેરેક્ટરની જે એબિલિટી છે તેનો કુલડાઉન ટાઈમ જ નથી, તમે એકવાર યુઝ કરો તરત જ બીજી વાર પણ યુઝ કરી શકો છો, એટલે કે અનલિમિટેડ વખત તમારે જેટલી પણ વાર સેન્ટીનો કેરેક્ટરને યુઝ કરવું છે તેટલી વાર તમે યુઝ કરી શકો છો। જેમ કે અહીંયા જોઈ શકો છો ભાઈ, અહીંયા આપણે યુઝ કરી નાખ્યું, ફરીથી પણ આપણે એની એબિલિટીને યુઝ કરીએ, અને ભાઈ આ રીતે તમે એકદમ ઓપી રીતે આ કેરેક્ટરનો યુઝ કરીને સૌથી વધારે કિલ કરી શકો છો, કેમ કે આમાં કોઈ ટાઈમ લિમિટ જ નથી, એટલે કે કુલ ડાઉન ટાઈમ છે જ નહીં, તમે એકવાર યુઝ કરો તરત જ બીજી વાર પણ યુઝ કરી શકો છો। અહીંયા જોઈ લો આપણે આ એનિમીને માર્યો, ભાઈ એ ઉપર આવી ગયો, તો આપણે
સેન્ટિનલ ને અહીંયા રાખ્યો હતો તો ઉપર આવીને તરત જ એનું કિલ કરી નાખ્યું, તો આ રીતે તમે અનલિમિટેડ કિલ કરી શકો છો। ओके तो मित्रों आ हती आपणी आजनी नवी नवी ट्रिक, अने आजनी आ ट्रिकोमांथी तमने कई ट्रिक सौथी वधारे सारी लागी एनी चे कमेंट करीने जरूर जणावजो, जेथी मने खबर पड़े के तमने कई ट्रिक सौथी वधारे सारी लागी। बाकी चलो आजना वीडियो में आटलू ज, मळशु एक फरीथी नवा जबरदस्त टिप्स एंड ट्रिक्स ना वीडियो साथे, त्यां सुधी बाय बाय। तो चलो चेनल ऊपर आवेशो पहली वार, तो चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता। बाय बाय।